આજે ચાર વાત કરીશ. આ એક ભાવ એવો છે કે જેમાં તમે ધારો તે કામ કરી શકો. નંબર એક, આ એક મનુષ્યનો ભાવ એવો છે કે તમે તમારી પ્રસન્નતાને તમે અખંડ રાખી શકો છો. દેવના ભાવમાં ખંડિત થઈ જાય, નરકમાં ખંડિત થાય, તિર્યંજમાં ખંડિત થાય, એક સમજ જો આવી જાય તો મનુષ્યના ભાવમાં ગમે તેટલી પ્રતિકૂળતાની વચ્ચે પણ તમે તમારી પ્રસન્નતાને અખંડ રાખી શકો છો. તમને કહું, નરકમાં પ્રતિપળ સંતાપ છે, તિર્યંચમાં સમય બહુ છે, દેવલોકની પાસે સમૃદ્ધિ બહુ છે, મનુષ્ય પાસે સમય પણ છે, સમૃદ્ધિ પણ છે, સંતાપ પણ છે, પણ એ ત્રણેય ટક્કર મારી જાય એવી એક ચીજ છે જેનું નામ સમજ છે. અને આ સમજ મનુષ્યના ભાવમાં છે ને, માટે જ હું જે તમને ચાર પોઈન્ટ આપીશ ને, એ દેવમાં નહીં મળે, નરકમાંય નહીં મળે, તિર્યંચમાંય નહીં મળે, માત્ર મનુષ્યના ભાવમાં મળશે. નંબર એક, એ પ્રસન્નતા છે. તમે શું બોલો? દેરાસરમાં ઉપસર્ગા છિદ્યંતે, પછી શું બોલો? તમે બોલો ખરા, માનો ખરા. ભગવાન તારી પૂજા કર્યા પછી કદાચ મારા ઉપસર્ગ, પરિસર, સંઘર્ષો, પ્રોબ્લેમ્સ આ બધાનું સોલ્યુશન આવે કે ન આવે, પણ ભગવાન મારા મનની પ્રસન્નતા અખંડ છે, અખબંધ છે, આટલો તો મને વિશ્વાસ છે, એવું માનો ખરા. તમે ત્યારે માનો કે તમને કોઈ પ્રોબ્લેમ આવવાનો હોય ને આજે દૂર થઈ જાય તો તમે કહો કે આજે ભગવાનની પૂજાનો પ્રભાવ છે. પાછા આખા દિવસમાં મારા મનને કોઈ પ્રસન્નતા ખંડિત નથી કરી શક્યું, ત્યારે તમે એમ કહી શકો ખરા કે આજે મારું મન એકદમ પ્રસન્ન છે. આ કોનો પ્રભાવ છે? પરમાત્માની પૂજાનો પ્રભાવ. તમે ધારો તો તમારી મનની પ્રસન્નતાને તમે કાયમ માટે જાળવી શકો છો. ખંદક ઋષિ મનુષ્ય જતાને ચામડી જ્યારે ઉતરી રહી છે ત્યારે સામેથી પૂછે છે, તમે કહો તેમ અમે ઉભા રહી. શું પ્રસન્નતા હશે! કેળાની છાન ઉતારો અને એ વખતે કેળું જેમ તમારી સામે કોઈ આર્ગ્યુમેન્ટ ના કરે, ખંદક ઋષિના શરીરની આખી ચામડી ઉતરી રહી છે, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, પ્રસન્નતાથી ઉભા છે. આ મનની પ્રસન્નતા છે. 500 જણાને જ્યારે ઘાણીની અંદર પીલી રહ્યા છે પાલક, અને 500 એ 500 હું પહેલો કરતો કૂદી રહ્યા છે. હા, આજે પાસ ન હોય અને છતાં પણ હું પહેલો અંદર આવવાની ઈચ્છા થાય, એના કરતાં પણ વધારે પ્રસન્નતાથી ઘાણીની અંદર ઘૂસવાનું મન થાય. દેખાય છે કે લોહીના ફૂરચા ઉડવાના છે, લોહીના ફુવારા ઉડવાના છે, હાડકાના ફૂરચા બોલાઈ જવાના છે, અને છતાંય એક બાળ સાધુ હોય એ પણ એમ કે, નહીં તમે પછી પેલા મને જવા દો, મારે પેલા મોક્ષે જવું છે. આ શું છે? પ્રસન્નતા. 11 વાગે કદાચ હું સામાયિક મૂકું, મારે સાહેબ પહેલેથી કહી દો તો અત્યારે જ પારીને જતા રહીએ. નહીં, માની લો કે 11 વાગે સામાયિક પૂરું થાય ને તમે ચપ્પલ વિધાઉટ ચપ્પલ આવ્યા છો ને અહીંથી તમારે પંકજ સુધી જવાનું હોય, તમારી પાસે વ્હીકલ નથી, તમારી પાસે ચપ્પલ નથી, ખુલ્લા પગે તમારે મારી સાથે પંકજ આવવાનું હોય, આખા રસ્તામાં શું થાય? શરીરને પીડા થાય જુદી વાત છે, મનની પ્રસન્નતાની વાત છે. નહીં, પીડા તો અમને પણ થાય છે, અમે પણ એક છાયડો આવે તો ઉભા રહી જઈએ, પણ ક્યારેય એવો વિચાર નથી આવ્યો ક્યાં આપણે આ દીક્ષા લઈ લીધી અને ક્યાં બધું સહન કરવાનું આવ્યું. એના કરતાં તો ઘરે હોત તો એસીની ગાડીમાં ફરતા ન હોત. 42 વર્ષમાં તમને ગેરંટી સાથે કહું, એક દિવસ એવો વિચાર નથી આવ્યો કે અમે આના કરતાં તો સંસારમાં મજા હતી. અમે દીક્ષા લીધી ત્યારે કદાચ અમારા ઘરની અંદર સાયકલ નહોતી, આજે કદાચ અમારા ઘરના જેટલા સભ્ય હશે એટલા વ્હીકલ હશે, પણ એને જોયા પછી ક્યારે આટલો વિચાર નથી આવ્યો કે આના કરતા તો મજા પ્રસન્ન છે. તમારી પ્રસન્નતા નાની નાની વાતમાં નંદવાઈ જાય. ઘણી વાર અમારા સંસારી માતુશ્રી છે ને, અમને કહેતા ઘરમાં એક પાપનું સાધન આવે ત્યારે એ અમને આવીને કહેતા કે તમે બચી ગયા છો. શું હૃદયની અંદર પાપ પ્રત્યેની ભીરુતા હતી! એક પાપનું સાધન ઘરમાં આવે એટલે અમને આવીને કહે કે તમે બચી ગયા, તમે જો આ માર્ગે ના હોત ને, તમે તમારા ભાઈની જેમ દાદરથી પાલઘરની ટ્રેન પકડતા હોત, કેમિકલ લાઈન પકડી હોત, અને કલરની ફેક્ટરીની અંદર તમે પણ કલરોના ડબ્બાઓ ભરતા હોત, આ સિવાય બીજું કાંઈ ન કરતા હોત, તમે બચી ગયા છો આ પાપમય સંસાર.